પશુઓમાં આવેલ લંપી વાયરસથી પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે, પરંતુ આ વાયરસથી બિલકુલ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. બનાસકાંઠા જિલ્લામાં હાલ 9 તાલુકાઓમાં આ વાયરસની અસર પશુઓમાં જોવા મળી આવી છે. ત્યારે આ વાયરસને ફેલાતો અટકાવવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયસર કામગીરી હાથ ધરીને વ્યાપક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. લંપી વાયરસની સારવાર, સર્વે અને અવેરનેસ માટે 42 ટીમોમાં 84 પશુધન નિરીક્ષકો અને વેટરનરી તબીબો ખડેપગે સેવા આપી રહ્યા છે. આ વાયરસના જિલ્લામાં હાલ સરેરાશ રોજના 215 જેટલા નવા કેસો નોંધાઈ રહ્યા છે. 15% જેટલો રિકવરી રેટ છે અને મૃત્યુનું પ્રમાણ માત્ર 1-2% જ છે. તમામ સર્વે સાથે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ પણ ચાલી રહ્યું છે. 25 જુલાઈ સુધીમાં જિલ્લામાં 2100 ડોઝ રસીકરણ કરવામાં આવ્યું છે. જે ગામમાં અત્યાર સુધીમાં આ વાયરસનો એક પણ કેસ ન નોંધાયો હોય તેવા તંદુરસ્ત પશુઓને પણ રસી આપવાનું કામ ચાલુ છે. તંદુરસ્ત પશુઓમાં આ રોગનો પગપેસારો ન થાય તે માટે રસી આપવા પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને અપીલ કરવામાં આવી છે, જેથી અન્ય પશુઓમાં પ્રસરતા ચેપને અટકાવી શકાય. પશુઓમાં આ રોગના ચિહ્નો દેખાય તો ટોલ ફ્રી 1962 હેલ્પલાઈન નંબર પર અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે. દીપક પુરબિયા સાથે ખબર ગુજરાત લાઈવ બનાસકાંઠા.